નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં? વેરી ગુડ. તો બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાન વિષય ભણવાનો છે, એટલે કે તેના વિશે આપણે વાત કરીશું. તો બાળકો, આપણે સામાન્ય જ્ઞાનમાં ચેપ્ટર નંબર 17 આગળના વિડીયોમાં આપણે ભણી ગયા શું હતું, વસ્તુઓની બનાવટ. ત્યાર પછી બાળકો આવે છે ચેપ્ટર નંબર 18. તો શું છે ચેપ્ટર નંબર 18નું નામ? સરખામણી. શું છે? સરખામણી. તો બાળકો, અહીં આપણે જોઈએ, અહીં આપેલા દરેક પ્રશ્નની સામે આપેલા ઉત્તરોમાંથી સાચા ઉત્તરની સામે સાચાની અને સાચા ઉત્તરોની સામે સાચાની નિશાની કરો. પહેલું એક તમને કરીને આપ્યું છે. અહીંયા શું કહ્યું છે બાળકો? જો અહીં તમને પ્રશ્નો આપેલા છે, તેની સામે ઉત્તર આપેલા છે, તો જે સાચો ઉત્તર છે તેની સામે સાચાની નિશાની કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. અ અને બ આપેલું છે. અમાં જે છે એ પ્રશ્નો આપેલા છે અને બમાં છે એ ઉત્તર આપેલા છે. તો બાળકો જોઈએ પહેલું કે બેમાંથી નાનું કયું છે. તો કે નગર કે ગામ. ગામ નાનું હોય કે નગર નાનું હોય? નગર મોટું હોય છે, ગામ નાનું હોય છે. તો અહીંયા તમને કહ્યું છે કે બેમાંથી નાનું કયું છે? તો કે ગામ. તો કે ગામની સામે તેમણે સાચાની નિશાની કરેલી છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ બાળકો, બેમાંથી મોટું કયું છે. સરોવર કે તળાવ? બેમાંથી મોટું કયું હોય? સરોવર હોય કે તળાવ હોય? તળાવ નાનું હોય છે, સરોવર મોટું હોય છે. તો સરોવર. સરોવરની સામે સાચાની નિશાની કરો બાળકો. તમે તમારી પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકમાં અને નોટબુક હોય તો નોટબુકમાં લખીને પણ તમે આ કરી શકો છો. તો દરેક બાળકો સાચાની નિશાની કરશે. જે મેં જે રીતે કરેલું છે તે જ રીતે તમારે કરવાનું છે. ત્યાર પછી ત્રીજું આપેલું છે, બેમાંથી ઊંચું કયું છે? પર્વત કે ટેકરી? ટેકરી ઊંચી હોય કે પર્વત ઊંચો હોય? પર્વત. ટેકરી નાની હોય છે, પર્વત ઊંચો હોય છે. તો બેમાંથી ઊંચું પર્વત. તો પર્વતની સામે સાચાની નિશાની. ત્યાર પછી ચોથું છે કે બેમાંથી તેજસ્વી કયું છે? ચંદ્ર કે સૂર્ય? તો કે બેમાંથી તેજસ્વી સૂર્ય છે. ત્યાર પછી પાંચમું આપેલું છે કે બેમાંથી ઊંચું કયું છે? ઘોડો કે જીરાફ? બેમાંથી ઊંચું કયું છે? ઘોડો કે જીરાફ? કયું હોય બાળકો? તો કે જીરાફ. જીરાફની ડોક લાંબી હોય છે, તેથી જીરાફ. ત્યાર પછી છઠ્ઠું આપેલું છે, બેમાંથી કઠણ કયું છે? લોખંડ કે લાકડું? તો કે એ તો બધા તમને ખ્યાલ જ હોય છે બધાને કે કઠણ કયું હોય, લોખંડ હોય કે લાકડું હોય? તો કે લોખંડ. તો લોખંડની સામે સાચાની નિશાની કરો. ત્યાર પછી આપેલું છે કે બેમાંથી ઠંડુ કયું છે? ઉનાળો કે શિયાળો? ઉનાળો ગરમ હોય છે, શિયાળો ઠંડો હોય છે. તો બેમાંથી ઠંડુ કયું? તો કે શિયાળો. ત્યાર પછી આઠમું આપેલું છે કે બેમાંથી વિશાળ કયું છે? મહાસાગર કે સાગર? તો કે મહાસાગર. બેમાંથી વિશાળ મહાસાગર હોય છે. નવમું આપેલું છે, બેમાંથી ઝડપી કયું છે? ઘોડો કે કૂતરો? સૌથી ઝડપી કોણ દોડે, ઘોડો કે કૂતરો? તો ઘોડો.
ત્યાર પછી જે બેમાંથી ભારે કયું છે, પાણી કે તેલ? બેમાંથી ભારે પાણી કે તેલ? તો કે પાણી. ત્યાર પછી આપેલું છે 11મું, બેમાંથી જૂનું કયું છે, રેડિયો કે કોમ્પ્યુટર? તો કે કોમ્પ્યુટર તો અત્યારે હોય છે, રેડિયો છે એ પહેલાંનો હોય છે. તો કે રેડિયાની સામે સાચાની નિશાની કરો. ત્યાર પછી આપેલું છે 12મું, બેમાંથી બળવાન કયું છે, સિંહ કે સસલું? સૌથી બળવાન કોણ હોય છે, સસલું હોય કે સિંહ હોય? વેરી ગુડ, તો સિંહ બળવાન હોય છે. 13મું છે ત્યાર પછી, બેમાંથી ગળ્યું કયું છે, બેમાંથી ગળ્યું કયું છે, કેળું કે દાડમ? કેળું. વેરી ગુડ બાળકો, તો બેમાંથી ગળ્યું કેળું હોય છે. તો કેળાની સામે સાચાની નિશાની કરો બાળકો. કરીને બધાએ. ત્યાર પછી છેલ્લું આપેલું છે કે 14મું, બેમાંથી મોટું કયું છે, બેમાંથી મોટું કયું છે, હોડી કે વહાણ? બેમાંથી મોટું કયું છે, તો કે હોડી કે વહાણ? તો કે વહાણ. હોડી નાની હોય છે, વહાણ મોટું હોય છે. તો બાળકો આ હતું તમારું ચેપ્ટર નંબર 18 સરખામણી. બેમાંથી નાનું તો કે ગામ, મોટું તો કે સરોવર, ઊંચું પર્વત, સૂર્ય, તેજસ્વી. બેમાંથી ઊંચું તો કે જીરાફ, કઠણ, લોખંડ. બેમાંથી ઠંડુ તો કે શિયાળો. બેમાંથી વિશાળ તો કે મહાસાગર. ત્યાર પછી બેમાંથી ઝડપી તો કે ઘોડો દોડે. બેમાંથી ભારે તો કે પાણી. બેમાંથી જૂનું તો કે રેડિયો. બેમાંથી બળવાન સિંહ. બેમાંથી ગળ્યું તો કે કેળું. અને બેમાંથી મોટું તો કે વહાણ. આ હતું તમારું સરખામણી. અહીંયા આપણે જોયું કે જે સાચો જવાબ છે તેની સામે સાચાની નિશાની કરી. તો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે બાળકો. જય શ્રી કૃષ્ણ.